ચલો બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા, સરસ. આજે આપણે કલરવ સ્વાધ્યાય પોથીમાં મેં તમને ગયા વિડીયોમાં અહીંયા સુધી સમજાવી દીધું હતું, બરાબર? શબ્દો વાંચવાના, મૌખિક પ્રશ્ન, શબ્દો લખવાના, ખાલી જગ્યા, આ તમને બધાને આવડી ગયું હશે. હવે આપણે આગળ જોઈએ. જે આપણે પાઠ ચાલતો હતો વરસાદ, એમાં આપણે આગળ જોઈએ. પ્રશ્ન 21મો, પહેલા બે ચિત્રો જોઈ ત્રીજું ચિત્ર ક્યુ આવશે તે ગોળમાં રંગ પૂરીને જણાવો. હવે આ બે ચિત્ર તમે ઓળખો કે આ શેનું ચિત્ર છે? તો કે એક શાળા કે ઘરનું ચિત્ર દેખાય છે, બરાબર? હવે એમાં નીચે શું પડ્યું છે? તો કે કચરો. અહીંયા ઝાડું છે સાવણ, ને અહીંયા ડોયો છે. એટલે આમાં બે ચિત્રમાં આ એનું અનુરૂપ ચિત્ર નથી, બરાબર? એ બે ચિત્રને જોવાના છે. પછી બીજા નીચેના બે ચિત્રો જોઈએ કે અહીંયા માટલું અને ગરણો છે પાણી ગાળવાનો. તો એમાં અહીંયા બેમાં લીલો કલર છે, તો આમાં ડોયામાં લીલો કલર આવશે. આ એને ત્રીજું ચિત્ર આમાં આની સાથે આવશે, એટલે તમારે એવો યોગ્ય રંગ પૂરવાનો છે. આ બે ચિત્ર છે એને કયો આવશે? તો કે ડસ્ટબિન. તો આમાં તમારે લાલ પૂરવાનો છે, બરાબર? પછી નીચે જોઈએ, કપડાં છે, સાબુ છે, ને આ શું છે? તો કે સુપડી છે. હવે સુપડીનું ચિત્ર હોય એ અહીંયા આવશે, તો અહીંયા તમારે લાલ કલર હોય. પછી આમાં બેમાં ડસ્ટબિન છે, ડસ્ટબિન ક્યાં આવશે? તો કે અહીંયા આવશે, તો અહીંયા તમારે લાલ કલર પૂરવાનો. પછી નીચે જોઈએ, સાબુથી કપડાં ધોઈએ તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે બ્રશનો. તો આમાં પીળો કલર પૂરવાનો છે. પછી અહીંયા તો કે આ એક સરસ મજાનું ઘર છે, એ આપણે સાવણીથી સાફ કરીએ ને ઘરમાં, તો એમાં બેમાં વાદળી છે, તો અહીંયા સુપડી છે, સુપડીથી કચરો ભરીશું, બરાબર? એટલે આમાં વાદળી આવશે. એટલે હજી તમને એકવાર સમજાવી દઉં કે આમાં હું પીડીએફ મોકલીશ. આ બેમાં છે તો એમાં આપણે ડોયો, આ ડસ્ટબિન છે તો ડસ્ટબિનમાં લાલ છે તો લાલ અહીંયા પૂરવાનો. પછી આ ડોયો છે એ ક્યાં આવશે? તો કે નીચે આવશે, ઉપરના આમાં ખાનામાં, એમાં તમારે લીલો પૂરવાનો. પછી આમાં હું તમને પીડીએફ મોકલીશ, બરાબર? આમાં પીળો પૂરવાનો, એ રીતે અનુરૂપ કલર પૂરવાના છે. જે છે જેની સાથે સંકળાયેલા હોય એની સાથે એવો કલર પૂરવાનો. પેજ ફેરવીએ. નીચેના વાક્યો, જ્યાં વરસદ આવે ત્યાં રાઉન્ડની નિશાની કરો. નમૂનો આપ્યો છે. જો આમાં આપણે વરસદ ચાર જ મૂળાક્ષર લેવાના છે. જો પેલો નમૂનો આપ્યો છે એમાં કાનાવાળો મૂળાક્ષર લેવાનો નથી. અહીંયા દ અને ર એમાં બેમાં રાઉન્ડ કરીને બતાવ્યું છે. આમાં તો કે બીજામાં તો કે વ, પછી ર, રમાં આવશે, પછી દ સામાં નહીં આવે, પછી આમાં પણ વ અને આમાં ર. વ ર સ દ, ખાલી નિશાની વગરના જે અક્ષર આપેલા છે એમાં જ રાઉન્ડ કરવાનું. પછી તળાવ, તો આમાં વ આવશે, એક જ અક્ષર આવશે. પછી આમાં દાદા દાદી મલકે છે એમાં એક પણ નહીં આવે, કારણ કે એમાં દા આપેલો છે, દ નથી. પછી મોર, આમાં ર, બરાબર? પછી મોર ટવકે છે એમાં ર. પછી છઠ્ઠો સસલું સરસ છે, તો એમાં સ, સ સસલુંમાં બે સ, પછી આ સ, આ ત્રણે ત્રણ મૂળાક્ષર આવશે, સ ર સ. પછી સાતમું, ઉંદર ઉદાસ છે, તો ઉંદરમાં દ, આમાં ર, આમાં સ. પછી આઠમું, મગન મરદ છે, એમાં મગનમાં નહીં આવે, આમાં ર આવશે મરદમાં, અને આમાં દ, મરદ, ર ને દ. પછી રમણ રમત રમે છે, તો એમાં પહેલાં રમણમાં ર, રમત, ર અને રમે છે એમાં ર. વ ર સ દ ચાર જ જોવાના છે. પછી છેલ્લામાં દરજી, તો દ, ર. પછી કપડાં સીવે છે, એમાં વરસદ નથી, આ વે છે એટલે વે નહીં આવે, બરાબર? આવી રીતે તમારે જે
સૂચના આપી છે એવી રીતે તમારે મૂળાક્ષર ઓળખી અને રાઉન્ડ કરવાના. પછી શબ્દ બનાવો. હવે શબ્દ બનાવવાના છે. તીરની નિશાનીમાં રે આપ્યું હોય તો રે સ, પહેલું તીર લેવાનું, પહેલો અક્ષર રે લેવાનો, પછી રે વા, રે સા. હવે રેસ એક નમૂનો આપેલો છે બરાબર, તો અહીંયા લખશું. બીજો આવશે રે વા, પછી ત્રીજો તો કે રે સા, બરાબર. એટલે ત્રણે ત્રણ આવી જશે. બે એક લખેલો હશે, બે તમારે લખવાના. એક નમૂનો આપ્યો પછી બીજામાં નમૂનો નથી આપેલો એટલે આપણે શું લખશું, અહીંયા તીરની નિશાની અહીંયા આપેલી છે, જે રાઉન્ડ કરેલું છે ને એ પેલા લેવાનું. અહીંયા વા, અહીંયા તીરની નિશાની આપેલી છે ને અહીંયા સે છે, પછી અહીં મે વા, દે વા. જે રીતે જ્યાંથી આમાં રાઉન્ડ આપેલું હોય ત્યાં અડવાનું છે એટલે અહીંયા સે વા આવશે. જો અહીંથી અહીંયા સુધી અડાડવાનું, અહીંયા કેમ અહીંથી અડાડેલું હતું, એવી રીતે એરાની નિશાની હોય ને તે તરફ જવાનું. પેલું છે તો કે સે વા, બીજું તો કે મે, જો એક લાઈન છોડી દેજો એટલે ભેગું થાય નહીં. પછી ત્રીજું તો કે દે વા, બરાબર. પછી વાંચી લેવાનું સેવા, મેવા અને દેવા. ત્રણ ત્રણ નિશાની આપેલી છે ને, ત્રણ શબ્દ તમારે લખવાના રહેશે. પછી નીચે જોઈએ કે આ પણ રાઉન્ડથી તીર તરફ જવાનું છે બરાબર. જ્યાંથી તીર ઉપરથી જવાનું હોય ને ત્યાંથી તમારે ચાલુ કરવાનું. ઘણા બાળકો શું કરે છે, ના ઊંધું લખે છે. ઊંધું નહીં લખવાનું, રાઉન્ડ કરેલું છે ત્યાંથી તમારે ચાલુ કરવાનું, તીર પર જવાનું. પેલો શું ને સા, અલ સે ના, સે ના. પછી સે વ, બીજું તીર છે સે વ. ત્રીજું સે જ, તો લખશું ત્રીજું સે જ, બરાબર. હવે બાજુના પેજમાં આવીએ. ટપકા જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો. ટપકાને આપણે જોડવાના છે એટલે સરસ મજાનું એક ઘરનું ચિત્ર બનશે. પછી તમારે એમાં શું કરવાનું છે, તો કે રંગ પૂરવાનો છે. પહેલા આપણે ટપકા જોડીએ, એકથી ક્યાં સુધી, તો કે બીજા ટપકા સુધી. પછી બીજાથી તો કે ત્રીજા સુધી. આવી રીતે સ્કેલ રાખી અને કરજો તો સીધી લીટી થશે બરાબર. પછી ત્રીજું છે, હવે ત્રીજાથી ક્યાં ટપકા સુધી છે, તો કે ચોથા ટપકા સુધી. એટલે તમારે જે ચોથું ટપકું છે ત્યાં સુધી તમારે પૂરવાનું. અહીંયા આપણે ચોથું ટપકું લઈ જઈએ, આવી રીતે સ્કેલ રાખી અને લીટી દોરવાની. પછી પાંચમું, ચારથી પાંચ, એટલે તમને ખબર પડે કે ચોગડા પછી કયો અંક આવે, તો કે પાંચ, બરાબર. આવી રીતે સરસ ઘરનું ચિત્ર બની જાય. પછી તમારે સરસ મજાનો મનપસંદ કલર પૂરવાનો છે. પછી પચીસમો પ્રશ્ન વાંચીએ. વસ્તુના નામમાં રહેલા ન, મ, ગ, જ, વ, ર, સ, દ, જો આમાં કેટલા મૂળાક્ષર છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. આઠ છે એટલે આપણે આઠે આઠને ઓળખવાના છે. ચિત્ર દોરેલું છે, ચિત્રનું નામ છે નીચે, એમાં નામની નામમાં જે અક્ષર આવતો હોય ને એમાં આપણે રાઉન્ડ કરવાનું છે. જો એક નમૂનો આપેલો છે મ, પછી આમાં તો કે જ, પછી આમાં દ, બરાબર. આમાં જોતું જવાનું, એ જ મૂળાક્ષર લેવાનો છે. જો આમાં ર પણ આવશે, ગાજર, આમાં મકાઈમાં મ ગાજર, એમાં ગા નહીં આવે, જ ર જ આવશે. પછી આમાં દડા, પછી સફરજનનું ચિત્ર લખે, દડામાં દડા છે, દડ સફરજનના ચિત્રમાં સ ર જ ન, એક ફ નહીં આવે, બાકી બધા આવશે. પછી વટાણા, એમાં વ,
વાંચતા જવાનું એટલે તમને શબ્દોનો મહાવરો વધશે. પછી આમાં કારેલા તો આમાં એક સાદો નથી એટલે આપણે રને એકમાત્ર રે ઉપર કરશું. બરાબર, આવી રીતે તમારે રાઉન્ડ કરવાનું છે. પેજ ફેરવીએ. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે ચિત્રની સાથે ખાનામાં રાઇટ કરો. જો આ પ્રવૃત્તિઓ છે એમાં તમારે, હું તમને પીડીએફ મોકલીશ, એવી રીતે તમારે કરજો. પહેલાં આપણે સાચા ખોટાની નિશાની કરી લઈએ. આમાં જે નિશાની આવતી હોય, જે તમારા ઘરની અંદર જે હોય ને, એમાં તમારે સાચું કરવાનું છે. બરાબર, એટલે હું તમને પીડીએફ મોકલીશ. આ જો વ છે, આમાં એક નમૂનો આપ્યો, નનો લીટો કરી અને પેન્સિલથી સરસ ઘાટું કરી અને તમારે અક્ષરને પૂર્ણ કરવાનો છે. હવે આવી રીતે વ ન દ મ ગ ર સ જ એ પૂડા મૂળાક્ષરો કરી દેવાના. પછી બાજુમાં ચિત્રો જોઈ નામ બોલો. આમાં પણ તમારે જેવું પીડીએફ મોકલું એ રીતે તમારે આમાં જે નામ ઉપરથી જે ચિત્રનું નામ આવતું હોય એમાં તમારે કલર પૂરવાનો છે, ચિત્રને યોગ્ય કલર પૂરવાનો. બરાબર, આ તમે ઘરે કરજો. પછી એક નાનકડું ગીત છે સરસનું, આપણે ગાઈએ. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, તમારી સાથે ગાજો બધા. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, વરસ્યો વરસાદ ખૂબ આજે મુસળધાર, ચરણા નાના જાય દોડી દોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, બાપુના છાપા નકા માથો થા, કાપી કૂપી ને કરીએ હોળી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, સાદી ને સઢવાળી નાની ને મોટી, મૂકીએ પવનમાં છોડી છોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ખાલી રાખેલી ઊંધી વડે તો, પાંદડા ને ફૂલ ભરું તોડી તોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, જાશે દરિયા પાર પરિયોના દેશમાં, સૌથી પહેલી દોસ્ત મારી હોળી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. જો આ પ્રવૃત્તિઓ છે, બરાબર, તમે ઘરે કરજો, હું પીડીએફ મોકલીશ. હવે આવતા વિડીયોમાં આપણે અમે સૌનું પાંચમું પ્રકરણ શીખીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.